ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભુજના ભગવતી ધામ ખાતે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. શક્તિ તીર્થ સમાન ભગવતી ધામ ખાતે ગુરુદેવ રાજુભાઈ જોશીની પાવન નિશ્રામાં ગુરુ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુપૂજન સહિત હોમ હવન, ગુરુ ગૌરવ એવોર્ડ અર્પણ કરીને 23 શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણીના પ્રારંભે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું, તો ગુરુ ગૌરવ ગાથાની રજૂઆત પણ કરાઈ હતી. ત્યારબાદ ગુરુપૂજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવતી ધામના અધ્યક્ષ રાજુભાઈ જોશીના તેમના શિષ્યો દ્વારા પૂજન કરાયું હતું. આ પ્રસંગે કવિ ગુલશનનું પુસ્તક સંગડ અને રમણીકગીરી ગોસ્વામી દ્વારા લેખિત શિવ સાધના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. ભગવતી ધામ ખાતે છેલ્લા 8 વર્ષથી અહીંના અધ્યક્ષ રાજુભાઈ જોશી દ્વારા તેમના માતૃશ્રી પુષ્પાબેનના સ્મરણાર્થે ગુરુ ગૌરવ પર્વની ઉજવણી કરવામાં આવે છે, જેમાં આ વર્ષ પણ કચ્છ ગુરુ ગૌરવ એવોર્ડથી 23 શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું છે. વિવિધ ક્ષેત્રમાં ગૌરવવંતનું પ્રદાન કરનાર મહાનુભાવોને ગુરુ ગૌરવ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવે છે, જેમાં શિક્ષણ, સાહિત્ય, સેવા, પત્રકારત્વ, આરોગ્ય, ખેલકૂદ સહિતના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરનાર શ્રેષ્ઠીઓને સન્માનિત કરવામાં આવે છે, જેમાં આ વર્ષે જુદા જુદા 23 ક્ષેત્રની પ્રતિભાઓનું સન્માન કરાયું હતું. આર્ટ્સ અધ્યતન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદજીને ગુરુ પુરસ્કાર એનાયત કરાયો હતો, તો સાહિત્ય ક્ષેત્રે નવીનભાઈ ત્રિપાઠી તેમજ લાલજીભાઈ મેવાડા, મેડિકલ ક્ષેત્રે રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી, પત્રકારત્વ ક્ષેત્રે સિલ્વર જ્યુબિલીની ઉજવણી કરીને પત્રકારત્વના ક્ષેત્રે નોંધનીય પ્રદાન કરવા બદલ કચ્છ ઉદય પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ ઉદયના તંત્રી ગંગારામભાઈ ભાનુશાલી વતી મનોજ ભાનુશાલીએ સન્માન સ્વીકાર્યું હતું, જ્યારે માતૃશક્તિ ક્ષેત્રે નલિનીબેન શાહ અને પ્રકાશભાઈ તરલને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ અર્પણ કરાયો હતો. હા, આજે આમ તો ઋષિ વેદવ્યાસ છે, એના જન્મ દિવસને આપણે આપણા ભારત વર્ષની અંદર ગુરુ પૂર્ણિમાના દિવસ તરીકે ઉજવીએ છીએ. આ ભગવતી ધામમાં છે છેલ્લા 8 વર્ષથી આ ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેની અંદર વિવિધ ક્ષેત્રો એટલે કે સંગીત છે, કલા છે, શિક્ષણ છે, સાહિત્ય છે, એમાં જે જે વ્યક્તિઓએ શ્રેષ્ઠ પ્રદાન કર્યું હોય એ લોકોને આ ભગવતી ધામના રાજેશભાઈ જોશી તરફથી એ લોકોને સન્માનિત કરવામાં આવે છે. કારણ કે કોઈ પણ વ્યક્તિને એની કલા માટે પૈસા ન મળે તો ચાલે, પણ એને જાહેરમાં એનું સન્માન થાય ને, એ જ એના માટે સવિશેષ હોય છે. અને છેલ્લા 8 વર્ષથી રાજેશભાઈ આ કાર્ય કરી રહ્યા છે. એ ઉપરાંત આ ભગવતી ધામની અંદર ગરીબોને રાશનની કીટ આપવામાં આવે છે, વિધવા બહેનોને સિલાઈ મશીન, ઉપરાંત એ લોકોને જરૂરિયાતમંદ હોય ત્યાં ત્યાં એ વસ્તુઓનું સહયોગ આપવામાં આવે છે. તેજસ્વી વિદ્યાર્થીઓ એને સ્કોલરશિપ આપવામાં આવે છે. ગૌસેવાના કાર્યો માટે, ગાયો માટે નિરાણ પાણી એની વ્યવસ્થા કરવામાં આવે છે. અને અત્યારે 63 જેટલી દીકરીઓને રાજેશભાઈએ એમના લગ્નથી કરી, કર્યાવરથી કરી અને એના જમણવાના તમામ ખર્ચ પણ આ ભગવતી ધામના રાજેશભાઈ ઘરે કરેલું છે. આ ઉપરાંત જે જે શ્રેષ્ઠીઓ છે એને દર વર્ષે આ રીતે સન્માન કરવામાં આવે છે. સંબંધને જળવાઈ રહે એવી આજે ગુરુ પૂર્ણિમાના જે અમારા અહીંયાથી ઉજવણી થઈ રહી એ સંદર્ભે કહીશ કે અત્યારે ગુરુ શિષ્યની ગરિમા જળવાતી નથી, તો ઉગતી પેઢીને એ જ કહેવાનો કે ગુરુ વગર જ્ઞાન અધૂરું હોય છે. અરે, ભગવાન શ્રી રામ અને કૃષ્ણને પણ ગુરુ કરવા પડ્યા હતા, ત્યારે આજે એ સ્થાન ઉપર પહોંચ્યા અને એ ઈશ્વર તરીકે પૂજાઈ ગયા. પરંતુ એ ઈશ્વર પાસે પહોંચવું હોય તો પણ પહેલાં ગુરુ, જે માર્ગદર્શક કહેવાય, એ એવા ગુરુનું અપમાન થાય કે એ ગુરુ જો શિક્ષા કરે તો આજે એના માવિત્રો જે કહેતા હોય છે કે અમારા છોકરાને આવ, એ જો કહેતા હોય, જો ઘરમાં કોઈ નુકસાન કરે અને જો બાળકને જો માતા પિતા દંડ આપે તો ગુરુ એવા દંડને પાત્ર છે કે જે સંતાનના શિષ્યના ભવિષ્યની ચિંતા રાખી અને જો આવું કરતા હોય તો અત્યારની પેઢી પોતાના ઉજળા ભાવિ માટે પોતાના માર્ગદર્શક એવા ગુરુનું શોધ કરે. સનાતન હિન્દુ ધર્મ મુજબ કહેવાય છે કે જ્યાં સુધી જે ગુરુ નથી કરતો ત્યાં સુધી એ આત્માની જીવની ગતિ નથી થતી અને એ હંમેશા ભટકતો રહે છે. તો ગુરુ પૂર્ણિમાનો મહિમા જળવાય, ગુરુ શિષ્યની ગરિમા જળવાય, ગુરુ શિષ્યનો ગુરુ શિષ્યનો નિઃશુલ્ક એવો સંબંધ જળવાય, કે આ ગુરુ પૂર્ણિમાથી આપણે ગુરુ પૂજન કરીને શીખીએ.